સુરતના ખાંડ બજાર ગરનાળા પર આવેલ ભારી ભરખમ ગડર તૂટી પડતા ટ્રક ચાલક અને રોડની સાઈડમાં બેસી મોચી કામ કરતા આધેડને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં આધેડને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ગડર તૂટી પડતા રેલવે પ્રશાસનની મસમોટી ગોરબેદરકારી સામે આવી છે। સુરતમાં હંમેશા ગરનાળા વિવાદમાં રહેતા હોય છે, તેવામાં સુરતના ખાંડ બજાર ગરનાળા ખાતે આજરોજ ભારે ભરખમ વજનદાર ગડર તૂટી પડતા ટ્રક ચાલક અને રોડની સાઈડમાં બેસી મોચી કામ કરતા એક આધેડને ગંભીર ઇજા થઈ હતી। તાત્કાલિક ઘટના સ્થળે સુરત મેયર અને પોલીસ પહોંચી ગયા હતા, જોકે મોચી કામ કરતા આધેડના પગ પર ગડર પડતા બંને પગ કપાઈ ગયા હતા। જોકે સુરત મેયર ઘટના સ્થળ પર આવી તાત્કાલિક રવાના થયા હતા અને રેલવે ગરનાળાના ગડરની વાત કરવામાં આવે તો આ ગડર થોડા સમય પહેલા પણ તૂટી ગયું હતું, જોકે મજબૂતાઈથી કામ ન થયું હોવાથી ફરી ગડર પડી જતા આ વખતે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી અને તાત્કાલિક 108ની મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા। બરબાદ હો ગઈ ટૂટ કરકે और जो भी हुआ बहरहाल जो होना था, लेकिन ये सही है कि कुदरत ने हमें बचाया, वरना बचने का कोई सवाल ही नहीं था। ये इसको क्या कहा जाएगा, ये क्लियर बात, ये तो रेलवे की लापरवाही है ना, वरना देखिए ये दीवार बिल्कुल फ्रैक्चर है, देखिए टूटी हुई है, जर्जर हालत में है, ये भी कब गिर जाए इसकी कोई गारंटी नहीं। आप देखिए ऊपर, खुद आप देखिए, अपने कैमरा से लीजिए उसको। જે રીતે ટ્રકના આગળના ભાગ પર ગડર પડ્યું તે જોતા ટ્રક ચલાવનારની શું હાલત થઈ હશે તે વિચારી શકાય છે। જો કે ટ્રકની જ બાજુમાં પસાર થતા બાઇક ચાલક ચમત્કારિક રીતે બચી ગયા હતા, જો કે આ મામલે તપાસ થાય તે જરૂરી બન્યું છે। થોડા સમયમાં બે વાર ગડર પડતા તપાસનો વિષય બન્યો છે। હું કાપોદરા ફાયર સ્ટેશન ઇન્ચાર્જ ફાયર ઓફિસર વિનોદન રોજીવાડિયા, ફાયર કોલ તરફથી કોલ આપવામાં આવ્યો છે કે જે આપણે સેફ્ટી ગડર લગાવવામાં આવેલું છે તે ટેમ્પાને ટચ થતા તે નીચે પડી ગયેલ છે। જે બાબતે અહીંયા ઘટના સ્થળે આવીને અમે તપાસ કરતા અમને જાણવા મળેલ કે એક એક્ટિવા ચાલક તેમજ બાજુમાં જે મોચી કામ કરતા હતા તે ભાઈને ઈજા થયેલી છે, જેને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હવે આપણે જે અંદર જતા જે સેફ્ટી ગડર લગાવવામાં આવેલું છે, પણ તેની હાઈટ ઊંચાઈ પ્રમાણે જે ડ્રાઇવિંગમાં જે ભૂલ કરે છે ડ્રાઈવર લોકો, જે તેને જોવું અને અથવા તો આગળ જતા તેને ઊંચાઈ નીચે ઉપર નીચે બધે જોઈને જે ડ્રાઇવિંગ કરવાનું હોય જેમાં ભૂલ ખાઈ જાય છે, જેની હિસાબે આવી ઘટના બની। મહત્વની વાત છે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જો કે બંનેમાંથી જે મોચી કામ કરતા આધેડ છે તેમનો કોઈ વાંક જ ના હોય તેમ પોતાના પગ ગુમાવ્યા છે, ત્યારે આ મામલે તપાસ થાય તે જરૂરી બન્યું છે। સુરતના ખાંડ બજાર ગરનાળા ખાતે એક અકસ્માત બન્યો છે અને અકસ્માતમાં એક ગરનાળાનું જે ગડર છે તે ગડર સીધું ટ્રક પર પડ્યું હતું, જે રીતના દ્રશ્યો જોઈ શકો છો। આ ગરનાળો આ રેલવે સ્ટેશન વિસ્તાર છે અને રેલવે સ્ટેશનમાં આ ગરનાળો આવેલું છે અને ગરનાળા ખાતેથી આ જે ગડર છે તે ગડર જે છે તે આ ટ્રક પર પડ્યો હતો અને ટ્રક ચાલકને ખૂબ ગંભીર ઇજા પામી છે। સાથે જ આ વિસ્તારમાં કામ મોચી કામ કરતા રોડની સાઈડમાં બેસેલા એક મોચી કામ કરતા યુવકના બંને પગ કપાઈ જવાની ઘટના બની છે। જે ગડર છે તે સીધું તેના પગ ઉપર પડ્યું હતું અને તેમના પગ જે છે તે કપાઈ ગયેલી હાલતમાં હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક ધોરણે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ખૂબ જ ગંભીર રીતે ઇજા પામેલા ટ્રક ચાલકને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ સુરત ફાયર પણ ઘટના સ્થળે આવી ગઈ છે અને ગડર જે છે તેમને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે સુરત રેલવેની એક આ ઘોર બેદરકારી કહી શકાય, ઘોર બેદરકારીના કારણે જે છે તે આ ગડર પડ્યું છે। તે રીતે ઉપર તમે જોઈ શકો છો કે ગડરની ઉપરની જે દિવાલ છે તે દિવાલ ખૂબ જર્જરિત હાલતમાં છે અને ગરનાળાની જે નીચેનો ભાગ છે તે નીચેનો ભાગમાં પણ તિરાડો જોવા મળી રહી છે। આવી જ ઘટના ગમે તે સમયે ગમે ત્યારે બની શકે છે, કારણ કે જે આ ગડર છે તે ગડર પડ્યું છે, ખૂબ વિશાળકાય વજનનું આ ગડર છે અને ગડર પડવાની સાથે જ બે લોકો જે છે તે ગંભીર રીતે ગવાયા છે, ત્યારે કહી શકાય કે સુરતના રેલવે સ્ટેશનની આ રેલવે પ્રશાસનની જે છે તે ગંભીર બેદરકારી છે અને બેદરકારીના કારણે માસૂમોનું હાલ તો ઇજાઓ થઈ છે। કેમેરામેન આશીષ ફળદુ સાથે દિવેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।